હવે આગળ શું છે એ આપણે જોઈએ. હવે એ લોકો જે છે આ ચાર
બનાવવામાં આવતું હતું એક બાજુ ચણા અને અડદની દાળ વખાઈ રહ્યા હતા અને બીજા વાસણ ફ્લાવર અને બટેટાનું શાક બની રહ્યું હતું સ્વસ્તિકે કહ્યું જ્યારે પિતાજી સુજીત ચા જઈ અને તેમને મળીએ તમે અહીં શું કરો છો મનજીતસિંહ બાળકોને જોઈને ખુશ થઈ ગયા સ્વસ્તિકે પૂછ્યું કાકા અમે અહીં રસોઈમાં મદદ કરી તમે શું બનાવો છો મનજીતસિંહ કહે છે કે હું કઢા પ્રસાદ બનાવું છું હવે કઢા પ્રસાદ એટલે તો કે શીરો છે એક જાતનો બરાબર આ મોટી કઢાઈમાં ઘીમાં ઘઉંનો લોટ શેકી શેકવામાં ખૂબ જ સમય લાગે છે દિવ્યાએ પૂછ્યું આ એક પ્રકારનો હલવો છે ખરું ને તમે એમાં ખાંડ ક્યારે ઉમેરશો એટલામાં તેઓએ મનપ્રીતના માતાને જોઈ અને તેમને મળવા દોડી ગયા અને કાકી તમે શું કરો છો એ બધી વાતચીત કરે છે અને છેલ્લે જ્યારે એ લોકો શું કરે છે કે અમે પણ તમારી સાથે તમને કામમાં મદદ કરીએ એટલે ત્યાં એ લોકો જ્યાં ગુરુદ્વારામાં ગયા છે ત્યાં આગળ ભોજનશાળામાં બધા ભોજન બનાવતા હોય છે ત્યાં એના જે પિતાજી મનજીતસિંહ છે એ શીરો બનાવે છે અને કહે છે કે હું કઢા પ્રસાદ એટલે કે શીરો બનાવી રહ્યો છું અને એની માતા છે એ ત્યાં આગળ રોટલી બનાવવાનું કામમાં મદદ કરે છે ત્યારે આ લોકો પણ એને આ બધી કામમાં મદદ કરે છે અને છેલ્લે જ્યારે જમવા પ્રસાદી લેવા બેસવાનું હોય છે ત્યારે એ લોકો એક લંગરમાં બેસી અને પ્રસાદી લે છે કઢા પ્રસાદની બરાબર હવે લંગર એટલે શું તો કે કોઈ પણ જગ્યાએ એક લાઈનમાં જમવા બેસવું એટલે કે લંગર સ્વસ્તિક આશ્ચર્યમાં બોલ્યું એટલી બધી રસોઈ બનાવવા બધી વસ્તુઓ કોણ લઈ આવે છે મહિલાએ જવાબ આપ્યો દરેક એક યા બીજી રીતે સહયોગ આપે છે અને કોઈ વસ્તુની વ્યવસ્થા કરે કે કોઈ પૈસા આપે અને બીજા કામમાં મદદ કરે છે તો જ્યારે આ સ્વસ્તિક છે એને આશ્ચર્ય થાય છે કે આટલું બધું રસોઈ તમે બનાવો છો તો આ બધી વસ્તુ ક્યાંથી આવે છે કોણ આપે છે શું કેવી રીતે ત્યારે એની માતા કહે છે કે કોઈ પૈસા આપે છે કોઈ વસ્તુ આપી જાય છે અને કોઈ કાંઈ ન આપે એટલે તો માત્ર મદદ કરે છે બરાબર અને મનપ્રીતે કહ્યું સ્વસ્તિક તને કેવું લાગ્યું સ્વસ્તિકે કહ્યું હા દરેક સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી રોટલી ભાત હલવો દાળ અને શાકભાજી આ બધું ઓટલું જલ્દી બની જાય તે અમે ભાગ્યું જોયું છે અરદાસ પ્રાર્થના કર પછી કઢા પ્રસાદ આપવામાં આવ્યો કેટલાક છોકરાઓએ વરંડામાં પ્રાર્થના પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા કેટલાક લોકો જમવાનું આપતા હતા અને કેટલાક પાણી આપતા હતા દરેક સાથે મળીને જમ્યા બરાબર અરદાસ એટલે કે પ્રાર્થના જે જમવા બેઠવા પહેલા લોકો પ્રાર્થના કરે છે અને જમ્યા પછી દરેક પોતાની થાળી લઈ લીધી અને તે એક મોટા ગણમાં મૂકે છે જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા તેઓએ જગ્યા સાફ કરી અને વાસણ પણ સાફ કર્યા સ્વસ્તિક કે તે પહેલા ક્યારે આવી વ્યવસ્થા વિશે મનપ્રીતને પૂછ્યું નથી ગુરુદ્વારામાં સાથે રસોઈ કરી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે જે મેં તમને કીધું એ એક લાઈનમાં સાથે બેસીને જમવું એટલે કે લંગર તમે ક્યારે શું લંગરમાં જમ્યા છો તો કે હા તમે બધા ગમે ત્યારે આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે ક્યાંક ધાર્મિક સ્થળ ઉપર હોય છે તો ત્યાં આગળ અત્યારે આપણે લગ્ન પ્રસંગમાં તો બધે ભૂખે થઈ ગયું છે બરાબર ઉભા ઉભા જમવાનું અથવા તો હાથે જોવે એટલું લઈને ગમે ત્યાં બેસી જવાનું પછી પણ આપણે ધાર્મિક સ્થળે આપણે ગમે ત્યાં જઈએ છીએ તો ત્યાં પ્રસાદીની વ્યવસ્થા હોય છે તો આપણે બધા કેવી રીતે બેસીએ છીએ તો કે બધા એક લાઈનમાં જ બેસીએ છીએ અને એક સાથે જ બેસીએ છીએ જેને લંગર કહેવામાં આવે છે કેટલાક લોકો ત્યાં રાંધતા હતા અને કેટલાક લોકો ત્યાં પીરસતા હતા ઘણા બધા લોકો હતા જે ત્યાં રસોઈ બનાવતા હતા અને સાથે સાથે પીરસતા પણ હતા શું કોઈ બીજા પ્રસંગમાં તમે લોકો સાથે બેસીને જમ્યા છો ક્યાં અને ક્યારે ત્યાં રસોઈ પણ બનાવતી હતી તે કોણ પીરસતું તો કે હા અમે બીજા ઘણા એવા પ્રસંગોમાં બધા એક સાથે બેસીને જમ્યા છીએ તો કે આપણે કોઈના લગ્ન પ્રસંગમાં હોય શેરીમાં કઈ પણ પ્રોગ્રામ બનાવ્યો હોય સ્કૂલમાં આપણે કઈ ઉજવણી કરી હોય તો આપણે બધા સાથે બેસીને જમીએ છીએ અને રસોઈ પણ જે મોટા વડીલો છે એ પોતે રસોઈનું આયોજન કરતા હોય છે તો ખૂબ જ સરસ મજાનો આ પાઠ છે તો હવે પછીના લેક્ચરમાં આપણે આ પાઠના પ્રશ્ન જવાબ અને ખાલી જગ્યા જોઈશું ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ